નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 13મો, જેનું નામ છે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ, આ પાઠના સ્વાધીન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વાધ્યાન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 13મો, જેમાં પહેલું છે સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે, તો જવાબ આવશે એ 32.8 લાખ. બીજું, નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી, તો જવાબ આવશે ડી કૃષ્ણા. ત્રીજું, નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે, તો જવાબ આવશે ડી અરબ સાગરને. ચોથો પ્રશ્ન, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે, તો જવાબ આવશે ડી અરબ સાગરમાં. પાંચમો, ભારતમાં ઉનાળો ક્યાં મહિના દરમિયાન હોય છે, તો જવાબ આવશે એ માર્ચ થી મે. છઠ્ઠું, ભારતની આબોહવા કેવા પ્રકારની છે, તો જવાબ આવશે ડી મોસમી. સાતમું, નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે, તો જવાબ આવશે ડી અંદમાન અને નિકોબાર. આઠમું, દેવદાર ચીડ અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે, તો જવાબ આવશે એ પર્વતીય. નવમું, ગુજરાતમાં ઘોડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે, તો જવાબ આવશે બી કચ્છમાં. દસમું, ભારતના કયા રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે, તો જવાબ આવશે ગુજરાત અને ઓડિશા. અગિયારમું, નીચેનામાંથી કઈ ઋતુમાં ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોથી ઓરિસ્સાના ચિલકા તળાવમાં ઉડીને આવે છે, તો જવાબ આવશે સી શિયાળામાં. બારમું, ઉનાળુ વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય, તો હું નીચેનામાંથી કયા રાજ્યની મુલાકાત લઈશ, તો જવાબ આવશે ડી તમિલનાડુ. પ્રશ્ન 2 એ ખાલી જગ્યા પૂરો, જેમાં પેલું ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 3214 કિલોમીટર છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. ચોથું, ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરી નામના વૃક્ષો થાય છે. પાંચમું, જૈવારક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. ત્યાર પછી મને ઓળખો, જેમાં પેલું હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું વાઘ. બીજું, એક સિંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે, તો જવાબ આવશે અસમ. ત્રીજું, હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું, તો માઉન્ટ એવરેસ્ટ. અને હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળું છું, તો જવાબ આવશે સિંહ. ત્યાર પછી ખોટો શબ્દ છે કે નાખો, જે પહેલામાં આવશે કૃષ્ણા અને કાવેરી નદીએ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે, તો બંને સાચા છે મિત્રો, એક પણ બે શબ્દો સાચા છે. બીજું, ભારતમાં ચોમાસુ વરસાદની ઋતુ છે. ત્રીજું, મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ચોથું, અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે અને આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવેલા છે. ત્યાર પછી ત્રણે હિમાલયની પ્રશ્ન એક બે વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે, તો હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. બીજું, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં સ્થળે જ આવે છે, તો નળ સરોવર, ખીજડિયા, થોળ અને છારીઢંઢ વગેરે સ્થળોએ આવે છે. ત્રીજું, ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે, તો ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે. ચોથું, સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે, તો સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. પાંચમું, આબોહવા કોને કહે છે,
તો કોઈ પણ સ્થળમાં હવામાનમાં તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. છઠ્ઠું, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાથી ઓછું છે. તો ગુજરાતમાં મોટા પર્વતો નથી, આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. સાતમું, ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં ક્યાં ક્યાં વૃક્ષો જોવા મળે છે? તો ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે જોવા મળે છે. આઠમું, ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? તો ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. નવમું, આપણા દેશના જંગલોમાં ક્યાં ક્યાં વન્યજીવો વસે છે? તો આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, કીડીઓ વગેરે વસવાટ કરે છે. દસમું, તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે, તમે આપણા રાજ્યમાં તેને ક્યાં ક્યાં અભયારણ્યોની મુલાકાતે લઈ જશો? તો બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાતે લઈ જઈ શકાય. ત્યાર પછી જોડકા રચો, જેમાં એક શિંગી ભારતીય ગેંડા, તેની સામે આવશે બી અસમ. બીજું, સમુદ્રના કાચબા, તેની સામે આવશે ઈ ઓડિશાનો સમુદ્ર કિનારો. ત્રીજું, યાયાવર પક્ષી, તેની સામે આવશે ડી નળ સરોવર. ચોથું, એશિયાઈ સિંહ, તેની સામે આવશે એ ગીરના જંગલો. અને પાંચમું, હાથીઓ, તેની સામે આવશે સી કેરળ અને કર્ણાટક. ત્યાર પછી પ્રશ્ન ચાર, એક બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું, જંગલોના આર્થિક ફાયદા જણાવો. તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. બીજું, જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો. તો જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન આપે છે. આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં ઉપયોગી છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. ત્યાર પછી ત્રીજું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. અહીં બહારની બધી માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગુજરાતમાં કચ્છનું આંશિક ક્ષેત્ર અને નીલગીરી જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ચોથું, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતાઓ કઈ છે? તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલના વૃક્ષો પાનખર ઋતુમાં 6-8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. આ તેમની વિશેષતા છે. પાંચમું, ભારતમાં ભરતીના જંગલો ક્યાં આવેલા છે? તો ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલ મુખ ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા અંદમાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન પાંચ, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો, જેમાં વન્ય જીવો. તો મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્ય જીવ કહેવાય છે. ત્રીજું, અભયારણ્ય. તો જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર. ત્યાર પછી ત્રીજું, રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે. ત્યાર પછી ચોથું, યાયાવર પક્ષીઓ. તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળામાં જળ પ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂરથી આ પક્ષીઓ આવે છે. ત્યાર પછી પાનખર ઋતુ. તો જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે. ત્યાર પછી પ્રશ્ન છ, ભારતની આબોહવા અને ઋતુ. ટૂંક નોંધ, તો વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. ભારતમાં મુખ્યત્વે નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે, જેમાં પહેલું, શિયાળો. તો શિયાળો ઠંડીની ઋતુ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતમાં શિયાળો અનુભવાય છે. ઉનાળો. તો ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. માર્ચથી મે માસ દરમિયાન ઉનાળો અનુભવાય છે. ચોમાસું. તો ચોમાસું વરસાદની ઋતુ છે. નૈઋત્ય દિશામાંથી આવતો ભેજવાળો પવન વરસાદ લાવે છે. અને ઓક્ટોબરથી નવેમ્બર મહિના દરમિયાન ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે શરદ ઋતુ અનુભવાય છે. ત્યાર પછી નીચેના શબ્દ ચોરસમાં કેટલાક પર્વતો અને કેટલીક નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો નામ છે તે. ચાલો આપણે લખીએ, જેમાં ગંગા, યમુના, ગોદાવરી, તાપી, સિંધુ, નર્મદા, ચિનાબ અને
જેલમ આ પર્વતો નદીઓ છે, જ્યારે પર્વતોની અંદર સહ્યાદ્રી, સાતપુડા, પાવાગઢ અને સાપુતારા. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલ વિગતોને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો, જેમાં હિન્દ મહાસાગર અહીં આવશે, બંગાળનો ઉપસાગર અહીં આવશે, હિમાલયની પર્વતમાળા અહીં જોવા મળે છે, અહીં પૂર્વઘાટ આવેલ છે, અહીં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, ત્યાર પછી અહીં અંદમાન અને નિકોબાર ટાપુ આવેલા છે, અહીં ગંગાનું મેદાન આવેલું છે, અહીં પશ્ચિમ ઘાટ આવેલ છે, અહીં અરબ સાગર આવેલ છે અને ભારતીય મહામરુસ્થલ છે તે આપણને અહીં જોવા મળે છે. ત્યાર પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો જંગલોના વિનાશ થવાથી થતી અસરો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો. વિદ્યાર્થી મિત્રો, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન છે તે તમારે તમારી શાળામાં કરવાનું રહેશે. ત્યાર પછી તમને ગમતી બે ઔષધીય વનસ્પતિનું ચિત્ર ચોંટાડી તેનું નામ અને ઉપયોગો લખો. તો ઔષધીય વનસ્પતિ તેમાં પેલું છે તુલસી, જેનો ઉપયોગ શરદી, ખાંસી અને કફના રોગો માટે ખૂબ જ ગુણકારી છે. જ્યારે બીજું ઔષધીય વૃક્ષ છે અજમા, જેના ઉપયોગ છે શિરસ, ગેસ, અપચો, શ્વસન તંત્રના રોગો વગેરે માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 13 ના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એક્ટિવ બાર ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને દરેક પાઠના સ્વાધ્યન પોથીના PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.